वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः बोलो श्रीस्वामिनारायणभगवाननी શ્રી હરિ કૃષ્ણ જય શ્રી ઘન શ્યામ કથા સાંભળનારા બધા જ ભક્તોને ખૂબ હેતથી જય શ્રી સ્વામિનારાયણ શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર ચોથું તરંગ એકસો ને પાંચમું भगवान श्रीहरि रंगे रम्या रघुनाथ रघुनाथ दास्या पधार्या एला आपणंग्रवण करत संत हरिजन परस्पर उडावत बहुरंग हरि उभे मंच पर गुलाल उडात उमंग संत हरि जन परस्पर ઉડાવત બહુરંગ શ્રીહરિ ઉભે મંચ પર ગુલાલ ઉડાત ઉમંગ વાયુ હરિજન હિજેતની ગંગા રેવાદી અનંત ટા શું ભરણ લગે ની રહી સે તેહી દેવન ભગવાન શ્રીહરિ શ્રીનગરમાં બિરાજમાન છે ફૂલદોળનો ઉત્સવ આવ્યો છે ભગવાન નર નારાયણ દેવ એના જન્મનો દિવસ પ્રાગટ્યનો દિવસ ફૂલનો હિંડોળો બનાવ્યો પ્રભુની મૂર્તિ પધરાવી છે સોડસોપચાર પૂજન કર્યું છે અતિ અદભુત સમયો જેમો છે અને હવે સંતો હરિભક્તો સામે સામે પરસ્પર ગુલાલ ઉડાડે છે ભગવાન શ્રી હરિ મંચ ઉપર ઊભા છે મહારાજ પણ ઉમંગથી બધા ભક્તો ઉપર ગુલાલ ઉડાડે છે નાવલીમાં પૂજ્યપાદ ગુરુજીની ઉપસ્થિતિમાં જે ઉત્સવ ઉજવાયો ને ઓહો આપણને અમેરિકા ઈર્ષ્યા આવે કે આપણે અમેરિકામાં પડ્યા એવા દિવ્ય આનંદ છે અને એ સમયમાં હવે સાંભળવા જેવું સાંભળજો બધા ગંગા અને રેવા ઇત્યાદિ અનેક સત્સંગી બહેનો હતા તે ટાંકામાંથી ભરી ભરીને પાણી લાવતી અને દૂર ઉભી રહીને આપતી હતી જે બાયો સેવા કરતી હતી તેમને સૌને સમાધિ થઈ તે બધી ગોલોકમાં પહોંચી ત્યાં રાધા અને રમાની સાથે રંગે રમવા લાગી કરુણા નિધાન અને ભક્તવત્સલ ભગવાન શ્રીહરિએ દેવેશ્વર શ્રી કૃષ્ણ તે બધી બહેનોને દર્શન આપવા માટે નાના બાળ સ્વરૂપે થયા અને તેની વચ્ચે બેઠા આવા તે બહેનોને દર્શન કરાવ્યા શ્રીહરિ અહીંયા જે રીતે રમતા હતા તે રીતે શ્રી કૃષ્ણને સર્વ બહેનોએ ત્યાં દેખ્યા ગોલોકમાં અહીંયા શ્રીહરી ઘણી વાર સુધી રંગે રમ્યા અપાર રંગ ઉડાડ્યો એવા જ દર્શન બહેનોને ગોલોકમાં થયા એવું જ સુખ બહેનોને ગોલોકમાં સમાધિમાં દેખાણું મહારાજે સૌથી વધારેમાં વધારે રંગોત્સવ કર્યો છે રંગોત્સવની ઘણી બધી લીલાઓ છે મહારાજને બહેનોએ પ્રાર્થના કરી મહારાજ તમે અમારી સાથે રંગે કેમ ન રમો તમે ક્યાં પુરુષ છો તમને સ્ત્રી સાથે રમવાનો ક્યાં દોષ લાગે ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુએ ગોપિકાઓ સાથે વિહાર કર્યો ભગવાન તો અગ્નિ જેવા છે એને ક્યારેય બાધ લાગતો નથી તો આપ ભગવાન છો જેવી રીતે પુરુષોને સુખ આપો છો એવી રીતે અમને સુખ આપો ભગવાન શ્રેરીએ ઘસીને ના પાડી દીધી છે મહારાજ એમ બોલ્યા કે રખેને ને અમે જો આ ધર્મની મર્યાદા તોડીશું ને તો અમારો વાદ લઈને પાછળ બધા મર્યાદા તોડશે માટે અમે ભગવાન છીએ છતાં પણ અમે કરીએ અમે નિર્બાધ છીએ છતાં પણ અમે અમે બાંધેલી ધર્મની મર્યાદા નહીં તોડીએ ગઢપુરમાં ઉત્સવ હતો જીવબા લાડુબા ઉદાસ થઈ ગયા મહારાજે જીવબા લાડુબાને ત્યાં સુધી કહ્યું તમે અમારી પાસે ધર્મની મર્યાદા તોડાવી અને આખો ધર્મનો માર્ગ તોડાવી નાખશો એમાં તમારું કે પાછળ આવનારા જીવનું કોનું કલ્યાણ થશે મહારાજે જ્યારે જ્યારે ઉત્સવો કર્યા ત્યારે બહેનો બહેનોમાં પુરુષો પુરુષોમાં ગઈકાલે સભામાં પણ મેં વાત કરી હતી તમે હરિભક્તો આનંદ કરો તમે હરિભક્તો ભેગા થઈને બર્થડે પાર્ટી કરો તમારા ઘરે સરસ મજાનું બેબી સાવર કરો તમારા ઘરે સ્વીટ સિક્સટીન તમે ઉજવો તમારા ઘરે કંઈક નાનો મોટો પ્રસંગ રાખો તમે આનંદ કરો સારું જમો બરાબર સારા ઉત્સવો કરો સારું રમો એમાં અમને કોઈ શાસ્ત્રોને અમને કે ભગવાનને કોઈને વાત નથી ભગવાનને સાથે રાખીને તમે ઘરમાં દીકરાનો જન્મદિવસ જોરદાર ઉજવો નાચો કૂદો રંગે ચંગે કૂદીને મહારાજ રાજી થવાના એક જ વસ્તુ યાદ રાખવાની છે એક જ નાની લાઈન એક જ નાની છે ધર્મની શું સાંભળવા જેવું શું સાંભળવા જેવું નથી દીકરાનો બર્થડે હોય તમારું બેબી સારું હોય તમારું લગ્ન હોય તમારી સ્વીટ શિક હોય કોઈ પણ તમારા ઘરનો પ્રસંગ હોય અને તમે આ ધર્મની લાઈન ક્યાં જોવાની છે જગતના ફિલ્મના ગમે તેવા ગંદા ગીતો વાગે તો સમજી લો તમારો સત્સંગ કાચો છે સારા વગાડો એવા સરસ મજાના રાસના કીર્તનો આવે છે બરાબર ભલે બેનોના અવાજમાં ગાયેલા હોય તમે વગાડી શકો એટલા સરસ અત્યારે તો કીર્તનો એટલા સરસ અત્યારે તો જાત જાતના વેસ્ટર્ન મ્યુઝિકની સાથે પણ એવા સરસ મજાના કીર્તનો બહાર આવી ગયા છે તમે વગાડી શકો પછી બીજા નંબરમાં ખાવા પીવામાં તમે ઘરમાં પ્રસંગ છે કોઈ સારી જગ્યાથી કેટરિંગ કરો એમાં પણ વાંધો નહીં પવિત્ર જગ્યાએથી અમેરિકામાં કારણ કે બનાવવું કામ છે અમે હરિભક્તોને કહીએ છીએ કેટરિંગ કરી શકાય પણ આપણે જ્યાંથી કેટરિંગ કરીએ ત્યાં ડુંગળી લસણ વગરનું ચોખ્ખું પવિત્ર રીતે બનાવેલું હોય એવી જગ્યાએથી લાવવું બીજી વસ્તુ ઘણા બધા હરિભક્તોના પ્રસંગોમાં બે પ્રકારના જમવાના હોય ત્રણ પ્રકારના જમવાના હોય ચાર પ્રકારની વસ્તુ મૂકી હોય માફ કરજો અમેરિકામાં બધી રીતનું હોય ચાર ટેબલ હોય એકમાં બોટ બાટલાય પડ્યા હોય બરાબર તમારા પ્રસંગમાં બધા આવે તમે ભગવાન સ્વામિનારાયણના હરિભગત છો તમે લોયાધામ પરિવારના છો તમારા પ્રસંગમાં આવેલો માણસ એ શું બાટલા નહીં હોય તો રાજી નથી થવાનો અને કદાચ બાટલાથી જ રાજી થાય એવાને તમારી પાર્ટીમાં બોલાવો છો એ દીકરા દીકરીને આશીર્વાદ મળવાના એવા વ્યસની ફેલી ફતુરી માણસથી તમારા પરિવારનું નખોજ નીકળશે એવા માણસો તો ના આવે સારું છે તમારે કહી દેવું જોઈએ અમારા પ્રસંગમાં તો આવી રીતનું જમવાનું છે સાનુકૂળ ન હોય તો ના આવતા લોકોની મોબતમાં આવીને આપણે ધર્મની મર્યાદા તોડી નાખીએ છીએ મને આ દાખલો ભૂલાતો જ નથી આપણા ભારત દેશના મનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અમેરિકા આવે જે અમેરિકાએ વિઝાની વીજાની ના પાડેલી એ દેશમાં રેડ કાર્પેટ ભવ્ય સ્વાગત થાય ને ઓબામા વ્હાઈટ હાઉસમાં આમંત્રણ આપે સાથે જમવા માટે અને નરેન્દ્રભાઈ મોદી માટે સ્પેશિયલ વ્હાઈટ હાઉસની અંદર ઐતિહાસિક ભોજન બનાવવામાં આવે ઓનલી પ્યોર વેજીટેરિયન ઓનલી પ્યોર વેજીટેરિયન મોદી સાહેબ જમશે આજે આવું જાણીને અને આપણા આપણા દેશના એક ધર્મ પુરુષ જ કહેવાય ને દાદા એને રાજપુરુષ ન કહેવાય વ્હાઈટ હાઉસમાં જાય ઓબામા સાથે બેસે અને ડિનરમાં એક પણ વસ્તુ ખાઈને મારે વ્રત ચાલે છે નવરાત્રિનું નું વ્રત કરું છું નવે નવ દિવસ ઉપવાસ કરું છું ઓનલી પાણી પીવું છું ઓનલી શરબત પીવું છું તમે વિચારો આવા ભક્તોને ભગવાન રાજી થાય આવા ભક્તો ઉપર ભગવાન કઈક કૃપા કરે આ તો જેવો રંગ બરાબર જેવો દેશ એવો વેશ જેવો સંઘ એવો રંગ ગંગા કિનારે ગંગાદાસ ને જમના કિનારે જમના ધર્મની મર્યાદા રાખીને તમે ગમે એટલા ઉત્સવો કરો ગમે એટલા આનંદ કરો ભગવાન ને ધર્મ અને આ શાસ્ત્રો તમને આનંદ કરવાની ના નથી પાડતા તમને મજા કરવાની ના નથી પાડતા પાર્ટીઓ કરવાની ના નથી પાડતા ચાર જગ્યાએ ધ્યાન રાખવાનું છે એક ગીતો વગેરેમાં બીજું ખાવા પીવામાં ત્રીજું બેનો ભાઈઓની મર્યાદામાં જગતની પાર્ટીમાં બેનો ભાઈઓ જોડે નાચે સત્સંગની મર્યાદામાં એ નથી તમારા ઘરમાં પ્રસંગ કરો વાંધો નહીં નાચવાનું હોય એ પણ વાંધો નહીં બેનો બેનો બાજુ પુરુષો પુરુષો બાજુ આટલું કરી નાખો તમારી પાર્ટી પાર્ટી મટી સત્સંગ બની જાય અક્ષરધામ બની જાય આટલી જ મર્યાદા રાખવાની છે ખાવામાં સાંભળવામાં બરાબર નાચવા કૂદવામાં અને ચોથી વસ્તુ આપણે ભગવાનના ભક્ત છીએ એક મોટો પ્રશ્ન વારંવાર હરિભક્તોનો આવતો હોય છે સ્વામી અમે બીજું તો કઈ રાખતા નથી ખાવા પીવામાં પણ ઘણા અમારા સગા સંબંધી ડુંગળી લસણ પસંદ કરે છે એટલે અમારે બે પ્રકારનું રાખવું પડે બરાબર પણ હું તમને આજે ચોખવટ કરું હમણાં જ મને આશીત ભગતે વાત કરી તમે જ વાત કરી હતી ને પેલા અંગ દરેક કે ભગવાને જેટલી વનસ્પતિઓ બનાવી છે એનું સાયન્સ એવું કહે છે કે દરેક વનસ્પતિ આપણા શરીરના એકાદ અંગને અનુરૂપ બનાવી છે જેમ કે રાજમા આપણી કિડની નો આકાર જો રાજમા જો સરખા અખરોટ અંગ્રેજીમાં શું કે અખરોટ અખરોટ અને આપણું મગજ એક સરખા બનાવ્યા છે ભગવાને આ પૃથ્વીની મોટા ભાગની વસ્તુઓ આપણા શરીરના કોઈને કોઈ ભાગને અનુરૂપ બનાવી છે ભૌતિક સાયન્સ પણ હવે માને છે ભગવાને એ વનસ્પતિ એવા આકારની એટલા માટે બનાવી છે કે એ વનસ્પતિ દ્વારા એ શરીરના અંગને જરૂરી વિટામિન થી માંડી બધી વસ્તુ મળે છે એ બેસ્ટમાં બેસ્ટ દવા છે વિજ્ઞાન અત્યારે બહુ નજીક આવી ગયું છે ધર્મથી બહુ નજીક આવી ગયું છે સાયન્ટિફિકલી તમે આ વસ્તુ પ્રૂવ કરી શકો પણ ભૌતિક સાયન્સ નું માનવું છે કે ડુંગળી એવી વસ્તુ છે કે આપણા શરીરના એક પણ ઓર્ગન ને ફીટ ભગવાને નથી બનાવી એક પણ ઓર્ગન ને એ ફિટ નથી થતી એનાથી તમોગુણ વધે છે બધા જ જાણે છે એનાથી કેટલા બધા પ્રકારની વિકૃતિઓ છે અત્યારે ભૌતિક સાયન્સ જાણે છે બધી વસ્તુ સ્વામી રામદેવજીએ વડતાલના ઉત્સવમાં એની એક બે છણાવટ જોરદાર કરી હતી તમે સાંભળી હતી એટલા માટે કહું છું આ બધી સાયન્સની વાતો તો તમને સમજાવવા માટે પણ આપણને આપણા મહારાજે ના પાડી છે એટલા માટે આપણે એના આશ્રિત છીએ એની કંઠી એનો ચાંદલો કપાળમાં છે એને રાજી કરવા માટે મહેનત કરીએ છીએ અને એના અક્ષરધામમાં જવું હોય તો એના માર્ગે ચાલવું પડશે બાકી મહારાજ કે છે તમે તમારા રસ્તેના અમે અમારા રસ્તે ધર્મની અણી શુદ્ધ મર્યાદા પાળનારા ધર્મપુત્ર ધર્મનંદન ભગવાન શ્રીહરિએ આવી રીતે બહેનોને સુખ આપ્યું અનેકવાર રંગોત્સવમાં મહારાજે ક્યારેય પણ ધર્મની મર્યાદા તૂટવા નથી દીધી પૂજ્યપાદ ગુરુજીએ ઘણી વાર કથામાં વાત કરી છે તમે સાંભળ્યું હશે મંદિરમાં પતિ અને પત્ની હોય મંદિરમાં પતિ અને પત્ની હોય તમે સાંભળ્યું હશે શિક્ષાપત્રી ભાષ્યમાં લખ્યું છે લોકની દ્રષ્ટિએ શાસ્ત્રની દ્રષ્ટિએ પતિ પત્ની છે વાત કરી શકે એકાબીજાનો સ્પર્શ કરી શકે તેમ છતાં શાસ્ત્રમાં ના પાડી પતિ ને પત્ની પણ મંદિરમાં આવે ત્યારે પતિ પત્ની નથી ભગવાનના ભક્ત છે પત્નીએ બેનો બાજુ રહેવું જોઈએ પતિએ પુરુષ બાજુ રહેવું જોઈએ બિન જરૂરી જરૂર સિવાય એકાબીજાએ વાત પણ ન કરવી જોઈએ એકાબીજાનો સ્પર્શ તો કરવો જ ન જોઈએ શાસ્ત્રમાં નિષેધ છે બધા એટલા માટે આ તમને વાત કરું છું કે આવી રીતની ધર્મની મર્યાદા હોય તમારું ઘર તમે જ્યાં બેઠા છો એ ચોખ્ખું હોય સાફસૂફ હોય બધું વ્યવસ્થિત હોય તો તમને રહેવું ગમે બેસવું ગમે પણ એટલું ગોબરું એટલું ગંદુ હોય તમને બેસવું ના ગમે ત્યાં ઊભું રહેવું ના ગમે બસ આપણું હૃદય ધર્મથી પવિત્ર હશે તો જ આપણા હૃદયમાં મહારાજને રહેવું ગમશે આપણું હૃદય ગમે તેવું ખાતું હશે ગમે તેવી વાસનાઓ પડી હશે વિકારો પડ્યા હશે એ હૃદયમાં એ મનમાં એ મનરૂપી મંદિરમાં મહારાજને રહેવાનું નહીં ગમે માટે આવી રીતે આપણે ધર્મની નાની નાની બાબતનું આપણા દરેક પ્રસંગોમાં ધ્યાન રાખી આપણે હરિભગત છે એટલા માટે પાર્ટીના પ્રસંગમાં દીકરાઓના બર્થડે ડે ઉજવવાના હોય એવા પ્રસંગોમાં દીકરીનું બેબી આપણે શું કહેવાય સીટ સિક્સટીન હોય અમેરિકામાં ખાસ કરીને ઉજવાય છે એવા પ્રસંગો તમને એટલા માટે કહું છું કે ઘણી વાર આવા પ્રસંગો બને છે હરિભક્તોની ફરિયાદો આવે છે મૂંઝવણો આવે છે પ્રશ્નો આવે છે એટલે તમને ચોખવટ કરું છું શ્રીજી મહારાજે એક પણ જગ્યાએ બાંધછોડ કરી નથી એવી બાંધછોડ અમે નહીં કરી શકીએ અને કદાચ તમે અમારા જેવા કોઈ સાધુ પાસેથી છૂટ લઈ લેશો તો અમારી આપેલી છૂટ ચાલવાની પણ નથી त्रिभुवनवासे कहावत जेते रङ्गस भयेते ते त्रिभुवनवासे कहावत जे ते रङ्गमेरसबस भये ते ते, 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 ते। श्रीहरि रम रहे रङ्गजबहि सुमन सृष्टे સોમાનવ્રસ્ત કેની દેવતા બહે ત્રણેય લોકના નિવાસી જેટલા દેવો કહેવાતા હતા એ બધા રંગમાં રસબસ થઈ ગયા શ્રી હરિ જ્યારે રંગથી રમતા હતા ત્યારે દેવોએ પુષ્પોની વૃષ્ટિ કરી કેસરી ચંદનનો તો કીચડ કરી દીધો તેનું વર્ણન કરીએ પાર આવે તેમ નથી બધા દેવો જય 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 જયનો ધ્વનિ કરીને આવી રંગક્રીડા ક્યારેય દેખી નથી એમ વખાણ કરવા લાગ્યા વારંવાર તે લીલાઓનું અત્યંત સન્માન કરવા લાગ્યા રંગમાં રસબસ થયેલા શ્રીહરી રંગે સહિત સરસ રીતે હાથી ઉપર બેઠા સવારી સવારી બધી તૈયાર તૈયાર કરાવી દરબારો પણ પણ બધા રંગમાં થઈ ગયા હતા શહેરના રાજાની થઈને આવી હતી અનંત પ્રકારના વાજિંત્રો વાગતા હતા મોતીરામ અને કુબેરસિંહ ભાઈ ભત્રીજા સહિત આવ્યા ચોપદાર છડી પુકારતા હતા તે સહુના હાથમાં સોનાની છડી હતી રંગમાં રસબસ થઈને સહુ પલળી ગયેલા હતા શ્રીહરિ ગુલાલ ઉડાડતા હતા અને સવારી સાથે માણેક ચોકમાં આવ્યા કાંકરિયા સરોવર ઘણું વિશાળ છે બધું પાકા પથ્થરથી બાંધેલું છે તેમાં સ્નાન કરવાનો વિચાર કર્યો કીર્તિથી ઉજ્જવળ એવા હરી બજારમાં થઈને તે તરફ ચાલ્યા હરી ગુલાલ ઉડાડતા ઉડાડતા રસ્તામાં જ્યાં સદગુરુ રામાનંદ સ્વામી રહેતા તે જગ્યાએ પહોંચ્યા ત્યાં એક અંબાબાઈ નામના બહેન આવ્યા તેણે હિરાચંદભાઈ સાથે શ્રીહરીને હાથ જોડી માથું માવડાવીને નમાવીને કહેવડાવ્યું મહારાજ આ મુકામ આપનો છે તે જગ્યામાં સાધુ રઘુનાથદાસ હતા તેની બુદ્ધિમાં કાંઈક વિવેક નહીં તે પણ શ્રીહરીને સન્મુખ આવ્યા શ્રીહરીના પગમાં પડ્યા શ્રીહરી થોડું હસીને બોલ્યા તમારો બહુ ભાવ છે એટલે અમે અહીંયા ચાલીને આવ્યા છીએ આ રઘુનાથ દાસ એટલે રામાનંદ સ્વામીના શિષ્ય હતા સ્વામીના પ્રથમ હરોળના સાધુ હતા નીલકંઠ વર્ણી રામાનંદ સ્વામીના સૌથી નાના શિષ્ય હતા તો આ રામાનંદ સ્વામીના સૌથી મોટા શિષ્ય હતા પરંતુ ત્યાગીને વૈરાગી અત્યંત હોવા છતાં પણ અટંટ હતા અહંકારી હતા અભિમાની હતા રામાનંદ સ્વામીની હાજરીમાં જ એને ખબર પડી રામાનંદ સ્વામી આ નીલકંઠને ગાદી આપવાના છે એને પુષ્કળ વિરોધ કરેલો રામાનંદ સ્વામીનો પણ પુષ્કળ દ્રોહ કરેલો અને મહારાજ રામાનંદ સ્વામીના ધામમાં ગયા પછી શ્રીજી મહારાજનો અત્યંત એને દ્રોહ કરેલો મહારાજ છેવટે એમને વિમુખ કરેલા આજ્ઞા કરેલી અમારા કોઈ સંતો કે ભક્તોએ એની વાત પણ ન સાંભળવી એનો સંગ પણ ન કરવો કારણ કે આખો દિવસ મહારાજની સંતો ભક્તો નિંદા ટીકા કોથલી જ કર્યા કરતા હતા એ રઘુનાથ દાસ એમ કહેતા કે રામાનંદ સ્વામીની ગાદીનો તો હું અધિકારી છું રામાનંદ સ્વામીનું મોટું સ્થાન અમદાવાદમાં હતું રામાનંદ સ્વામીની ગાદી એ રઘુનાથ દાસ ઉપાડી ગયો અમદાવાદમાં સ્વામીનું જે સ્થાન હતું એ સ્થાન એને પચાવી પાડ્યું ત્યારે બહુ મોટી તકરાર થયેલી એ ગાદી એને પચાવી પાડેલી શ્રીજી મહારાજ એટલા માટે ગયા છે અમદાવાદમાં આ જગ્યા ઉપર મહારાજને એમ છે અમારા ગુરુનું સ્થાન છે તો તો એકવાર એના દર્શન કરીએ ભગવાન કેટલા વિવેકી છે મહારાજ આવ્યા છે રઘુનાથ ને આવકાર નથી આપ્યો પણ આ બધી સત્ય ઘટનાને જાણનારા જે પેલા બહેનો હતા બીજા જે માણસો હતા એ બધા જાણે છે કે આ તો ખરેખર રામાનંદ સ્વામીના કૃપાપાત્ર શિષ્ય તો ભગવાન સ્વામિનારાયણ છે એમણે આવકાર આપ્યો મહારાજને પધારવા વિનંતી કરી મહારાજ આવ્યા છેવટે મને કમને રઘુનાથ દાસને પણ આવવું પડ્યું હાથ જોડ્યા પગે પડ્યો મહારાજે કહ્યું કે તમારો ભાવ છે એટલે અમે આવ્યા છીએ જો શ્રીજી મહારાજનો વિવેક કેટલો બધો અને પેલાનો અવિવેક કેટલો બધો દાદા જોયું તમે તફાવત બંનેમાં આપણા ઘરે કોઈ આવે તો આવો એમ તો કેવું જોઈએ કે નહીં દાદા આવત હિ હરસે નહી કોના ઘરે જવું કોના ઘરે ન જવું તુલસીદાસજી મહારાજે લખ્યું આવત હિ હરસે નહી નય નહી સને તુલસી તહાન મેહ આખું ઘર ભલે સોનાનું હોય પણ આપણે જેના ઘરે જઈએ મીઠો આવકાર ન આપે એની આંખમાં આનંદની છોડો ન ઉછળતી હોય એવા ઘરમાં તુલસીદાસજી મહારાજ કે ક્યારેય જવું નહીં અપમાન થશે એ અપમાન તમને આખી જિંદગી ભૂલાશે નહીં ડાયો માણસ ખબર પડી જાય કે આ દિશામાં દુઃખ છે એ દિશામાં ચાલે જ નહીં શ્રીજી મહારાજે આપણે તો મહારાજની આજ્ઞા પ્રમાણે રહી એમાં સુખ છે ઘણા બધા કે સ્વામી મને ખબર જ હતી હું ત્યાં જઈશ ને એ આમ બોલવાનો જ હતો અને સ્વામી ન રહ્યો એ બોલ્યો જ બધા વચ્ચે બોલ્યો પણ તને ખબર હતી તો મથુરદાસ જવું જ ના જોઈને તારે સાચી વાત ને દાદા આપણને ખબર છે કે વિછી બેઠો છે તેની આંગળી અડાડાય અને અડાડે તો શું થાય એવો ડંખ મારે ને ચોટલી ઊંચી કરી નાખે શ્રીજી મહારાજ તો ભગવાન છે મહારાજ આવ્યા એક શાસ્ત્રમાં વિવેક લખ્યો કે આપણા ઘરે કોઈ બહારથી આવતા હોય આ બધા નાના નાના વિવેક છે જીવનમાં શીખવા જેવા આવકાર આપવો જોઈએ સંસારના નિયમ પ્રમાણે શાસ્ત્રમાં લખ્યું પત્ની ઘરે હોય પતિ બહાર ગયા હોય પતિ આવે એને આવકાર આપે આવો પાણી આપે જમવાનું પૂછે પણ હવે તો ખબર નહીં એકવીસમી સદીમાં આવું કઈ હોય કે ન હોય મને બહુ ખબર નથી હવે તો આ જૂના સમયની વાતો થઈ ગઈ એવું લાગે છે બધું હે આ બધા રિવાજો હતા સંસારનું ચક્ર આખું વિવેક ઉપર ચાલતું હતું ધર્મ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યની વાતો તો બહુ દૂરની હતી પિતા આવે નાના દીકરાઓ પગે લાગે વંદન કરે નાના દીકરા સ્કૂલેથી આવે મા બાપ પ્રેમથી પૂછે બેટા તું શું ભણ્યો હવે તો કોઈ પાસે ટાઈમ જ નથી ઘરમાં બેઠા બેઠા ટીવી જોતા હોય હરિભગત કહેતા હતા એ હરિભગત દુઃખ થી વાત કરતા હતા સ્વામી ખબર નથી પડતી ઘરના ધણી હું કે મજૂરી કરવાની કાળી મજૂરી અને સાંજે ઘરે આવ્યાનું સ્વામી આમ ધબકારા વધી જાય હા થાક ઉતરવાની જગ્યાએ થાક ચડી જાય કે હું બોલશે હું ઝઘડો કાઢશે આજે હું માગશે આવું દસ દસ બાર બાર કલાક મજૂરી કરવી કોઈને અઘરી નથી પડતી પણ ઘરની અંદર જ્યારે તકરાર થવા લાગે ને ત્યારે સ્વર્ગ જેવું ઘર વેરાન વગડા જેવું થઈ જાય હા નરક જેવું બની જાય માટે વિવેક ચૂકશો નહીં ક્યારેય પણ નહીં બોલવામાં નહીં સાંભળવામાં નહીં એક વ્યક્તિ વિવેક ચૂકી જાય તો આપણે વિવેક દાખવીશું તો પણ બાજી સુધરશે પણ બંને વ્યક્તિ જયારે વિવેક ચૂક્યા ને એને નથી પડી તો આપણે હું આમ થયું ને ત્યારે તમારો સંસાર ભૂસ ગમે એવી સારી ઇમારત હશે તૂટવાની તૂટવાની ને તૂટવાની મહારાજે વિવેક રાખ્યો જો હસ્યા અને મહારાજે કહ્યું તમારો ભાવ હતો એટલે મેં આવ્યા છીએ ભાવ હતો દાદા પણ આ દાયા માણસની વાત છે દાદા દાયા માણસ આમ કરે કેવી સરસ મહારાજે વાત કરી જો હસીને પ્રેમથી કહ્યું કારણ કે મહારાજને આવવું તો અને મહારાજ સામેથી આવ્યા છે ગુરુદેવ રામાનંદ સ્વામીની જગ્યાના દર્શન કરવા આવ્યા છે એટલે આવે જ ને અમારી સાથે ઘણા જાજા માણસો છે તેથી અમે અલગ ઉતર્યા છીએ તમને શરીરે થોડી બીમારી રહે છે એ જાણીને અમે સામેથી આવ્યા છીએ જો હવે તમને કેમ છે શરીરે હાજુ તો છે ને મુક્તાનંદ સ્વામી માટે લખ્યું કોઈ માર 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 કરતો આવતો હોય ને હાથમાં તલવાર લઈને ક્યાં છે મુક્તાનંદ મારી નાખો મુક્તાનંદ સ્વામીનો સ્વભાવ એવો માર માર કરતો આવતો હોય એ પણ સ્વામીને હાર પહેરાવીને જાય કેટલી ધીરજ કેટલી મીઠાશ હશે ત્રણ વસ્તુ યાદ રાખો નિર્માણ હિફણું ધીરજ અને ક્ષમા આ ત્રણ ગુણ હોય તો આવું થાય મુક્તાનંદ સ્વામીમાં ત્રણેય હતા નિર્માની પણ હતું ધીરજ પણ હતી અને ક્ષમા પણ હતી ત્રણ પ્રસંગો એવા છે માર 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 કરતા આવનારા સ્વામીને હાર જતા રહ્યા છે આપણને કોઈ હાર લઈને આવ્યો હોય ને તો એ હાર નાખીને બે લાફા મારીને જાય કે આના માટે હાર ક્યાં લીધો ગુણાત્તાનંદ સ્વામી એટલા માટે કહે વિવેક દસમો નિધિ છે આપણા શાસ્ત્રમાં નવ પ્રકારના જુદા જુદા ખજાના બતાવ્યા એ નવ નિધિ નવ પ્રકારના ખજાના નવ પ્રકારની સંપત્તિ એના કરતાં પણ મોટી સંપત્તિ છે વિવેક પેલા નવ ખજાના ભર્યા હશે પણ આ દસમો ખજાનો વિવેક રૂપી નહીં હોય ને તો નવે નવ લૂંટાઈ જવાના અને આ દસમો ખજાનો વિવેક રૂપી તમારા ઘરમાં હશે ને પેલા નવમાંથી એકેય નહીં હોય ને તો આ બધા ખજાના તમારા ભરાઈ જવાના વિવેકનો અર્થ જ છે સામેનો માણસ જોઈને સમય જોઈને અને સંજોગ જોઈને માણસ કરી લેવું એ એ શું કરે છે છે નહીં પ્રતિષ્ઠિત શ્રીજી મહારાજે વચનામૃતમાં વાત કરી ગમે તેવો ત્યાગી હોય કે ગમે તેવો જ્ઞાની હોય પરંતુ લોકવ્યવહાર જે મોટો કહેવાતો હોય અને એ સભામાં આવે તો આગળ બેસારવો એમ નહીં કરે તો બધાને દુઃખ આવશે પછી મહારાજે દક્ષ પ્રજાપતિની વાત કરી પછી મહારાજે પરીક્ષિત મહારાજની વાત કરી શ્રીમદ ભાગવતની માટે જ્ઞાની અથવા ત્યાગી એટલે અમારા માટે તમારા માટે બધા માટે વિવેક જરૂરી છે એક સ્વામી અમેરિકા બહુ વર્ષો સાધુ સારા પણ વારે વારે સભામાં બોલ્યા કરે ગુણાત્યાનંદ સ્વામી ની વાત જ લઈ મુક્તાનંદ સ્વામી જેવા સાધુમાં હેત ન થાય ભૂંડણ જેવી ડોસીમાં વારે વારે બોલ્યા કરે દાદા તે બૈરાવ ખીજાણા ને નક્કી કર્યું આ સ્વામીને કાઢો સ્વામી એ કીધું વાત સાચી છે એ સમય પ્રમાણે સ્વામી એકવાર બોલી ગયા ક્યારેક વાર બોલો પણ વારે વારે પછી એ જ પીસ્ટ પીસણ કરે તો કોકને ના લાગે દાદા પછી હે અમેરિકાના ભણેલા બેનો હોય નક્કી કર્યું કાઢવા સાધુ જોઈએ જ નહીં બોલો અને કાઢવા પડ્યા એવા કેટલા બધા ઇતિહાસમાં દાખલા બની ગયા એક ગામમાં એક સ્વામી વક્તા બનેલા અને ગામ દરબારોનું પછી વક્તાને દરબારની બે મસ્કરી વાત કરી દરબારો મારવા આવ્યા બોલો અમારે નાતનું બોલ્યા સમજે હું એના મનમાં અમારું ખાવું પાછું અમારું જ ખોદવું વિવેક ચૂકી જાય ત્યારે બહુ મોટી ઉપાધિ થાય નાનો માણસ કે મોટો માણસ એટલે સામેનો ભૂલ કરે એ ન જોવાય સમય જોઈને સંજોગ જોઈને અને સામે કઈ વ્યક્તિ છે એ વ્યક્તિ જોઈને તમે વ્યવહાર કરતા શીખી જશો આપણે કે એની પાસે કલ્યાણ લેવું છે ખાલી મીઠો આવકાર આપવો છે ને ખાલી સ્માઇલ કરવું છે ને આવો એટલું જ કેવું છે ને રસ્તામાં મળે કેમ છે એટલું જ પૂછવું છે ને બરાબર દુઃખ થાય એક અમેરિકાના બહુ સારા સત્સંગી એને સત્સંગ જ નહોતો આપણા ગુરુજી અમેરિકા આવેલા ત્યારે ઓહાયોમાં એક સભામાં એ ભેગા થયા ગુરુજીની કથા સાંભળી એને ભાવ થયો સત્સંગી થયા કંઠી પેરી પૂજા કરતા થયા ધર્મનિયમ પાળતા થયા સંજોગો બદલાયા સંતો વારંવાર આવતા હોય બધા સંતો એમાં બીજા સંત આવ્યા ત્રીજા સંત આવ્યા એક સંત સાથે ગુરુજી એમાં પણ રાજી હતા પણ એટલો બધો ભાવ થયો કે આ સાધુ સિવાય બીજાને માથું નમાવું જ ન જોઈએ આવો ભાવ થઈ ગયો ત્યાંય વાંધો નહીં દાદા બનુ શું ચાર વર્ષ પછી આ ઘટનાને ગુરુજીને અમેરિકાથી ઇન્ડિયા જવું એ જ સમયે એજ પ્લેન માં આ હરિભગત ને પણ ઇન્ડિયા જવું એરપોર્ટ પર હામે હામે બેઠેલા હા ગુરુજીને ભાવ થયો કે આ તો પેલા ભગત છે બે વાર ગુરુજી કીધું ભગત પણ હામે ના જોયું સંતો કીધું તો ઉભા થઈને દૂર જતા રહ્યા અહીંયાથી એરપોર્ટમાં જોડે બેઠા પ્લેનમાં જોડે બેઠા ત્યાં ઉતર્યા ત્યાં સુધી ગુરુજીને કે બે શબ્દ વાત કરે તો સારું સામેથી આટલા મોટા સંત હામે જોયું નહીં જય સમય કર્યા નહીં આપણને દુઃખ થાય ક્યાં મોટા સાધુની ઉદારતા અને ક્યાં આ નાના માણસનો અવિવેક સમજો છો ને આવા અવિવેકના દાખલા ઢગલો આ સંસારમાં આપણને મળી શ્રીજી મહારાજે કેટલો સરસ વિવેક દેખાડ્યો તમારા શરીરે બીમારી છે હવે કેમ છે આવું કહીને શ્રીહરી જગ્યામાં આવ્યા તેણે રામાનંદ સ્વામીનું સ્થાન બતાવ્યું શ્રીહરી ત્યાં પગે લાગ્યા ગુરુ મહારાજ ત્યાં બેસતા આ તો પ્રસાદીની જગ્યા છે એમ જાણી અને મનમાં મહારાજ ઉદાસ થઈ ગયા કેમ રામાનંદ સ્વામી યાદ આવ્યા એટલે રામાનંદ સ્વામી બેસવાની પાટ હતી ત્યાં જઈને તે ઉપર બેઠા ત્યાર પછી રઘુનાથ દાસે પાંચ આસન નખાવ્યા ઉપર મોટા આસન ઉપર જઈને શ્રીહરી બેઠા બીજા આસન ઉપર સંતો બેઠા તે વેળાએ અપાર લોકોને સમાધિ થઈ ગણતા પાર આવે તેમ ન હતું બધાને ઉપરા ઉપરી ખડકી દીધા ઢગલો થઈ ગયો સૌ નિષ્પ્રાણ થઈ ગયા હતા શ્રી હરિએ થોડું હસીને રઘુનાથ દાસ સામે જોયું હવે જો શ્રીજી મહારાજ કેવી મજાની વાત કરે છે દાદા દાદા વિવેક વિવેક હોય ને લડતા પણ આવડે આવડે શીખવા જેવું છે વિના ન તમારે કોઈકને એમ કેવું હોય કે ભાઈ દરરોજ શ્યાકમાં મીઠું વધી જાય છે માપે રાખો આમ સીધે સીધું કોણ તો પેલા ઘા વાગી જાય પણ વિવેક થી તમે કહો ને કે આમ તો શ્યાક માપે છે પણ શ્યાકના પ્રમાણમાં ના મીઠું માપે છે પણ મીઠાના પ્રમાણમાં શ્યાક થોડું ઓછું એવું લાગે છે હમણાં દરરોજ તો પેલા માણસને બે મિનિટ પછી લાઈટ થાય ઓહો કંઈક ભૂલ થઈ લાગે છે મીઠું તો માપે છે દાદા પણ મીઠાના પ્રમાણમાં શ્યાક થોડું ઓછું એવું લાગે છે ટકોર પણ તમારી સામે વાળા માણસને આમ વિચાર કરતા કરી દે એને થાય ધ્યાનમાં લેવું પડશે મીઠું છેક નહીં કેટલું નાખ્યું છે આમાં ડબલા ડબલા ખાલી કરી નાખે છે લઈ લો બધા ડબલા મીઠાના તો શું થાય દાદા શું થાય દાદા કયો ને હા ચટણી મીઠાઈ તો ઘણા ના ઘરમાં ચટણી કરી નાખી છે ચટણી ના ડબ્બા કેટલા ઘરમાં ચટણી કરી નાખી ખબર છે ને તમને છૂટાછેડા કરી નાખ્યા કેટલાના બોલો એક ભાઈ જોવા આવેલા ને પછી બધું ગોઠવાઈ ગયું ને બધું નક્કી થઈ ગયું બધું ગમી ગયું બે બાજુ માતા પિતા ને ભાઈ ગયું પછી એ થોડું સંવાદ કરતા એમાં પૂછ્યું કે આપણા ઘરે મહેમાન આવે તો તમે શું બનાવો તમને શું શું આવડે કે બધું આવડે પણ શું બનાવો તમે કે હું તો શીરો બનાવું બરાબર ભજીયા બનાવું જે નવા બેન નખશે લગ્ન નક્કી કરવાનું એને બધું વર્ણન કર્યું આવો આવું બનાવું પણ આ માણસ થોડો વધારે પડતો દોઢ એને કીધું આપણા ઘરમાં શીરાનું સામાન ન હોય ભજીયાનો સામાન ન હોય તો શું બનાવો તો કે રોટલી બનાવું શાક બનાવું મહેમાન એટલે હાચવા તો પડે ને ચાલો રોટલીનો શાક નો સામાન તો હું બનાવો તો કે તો ખીચડી બનાવું બરાબર એ વઘારેલી સરસ મજાની થોડા બટેકાનો તો ખીચડી નો સામાન બટેકા પેલા બેન ઉભા થાય તારી જોડે ખીચડી નો સામાન પરણવાનું મારે નક્કી થયેલું ભાંગ્યું બોલો દાદા આવું ડાપણ કરવાનું હોય અવિવેક વિચારીને યાર ઉચ્ચાર વાણી શબ્દ શબ્દાવે પણ છે શબ્દ પણ છે એકની વાણી લાખ લે એકની લાકડી ખાય એકની વાણી લાખ લે બોલે એટલે લાખ રૂપિયા આપી દે લોકો એકની વાણી લાકડી ખાય એક વિદેશ ગયો ન વિસરે એક પાસે ન પોસાય બોલવું વિવેકનો સીધો અર્થ થાય વિચારી જો તમે સમાધિ કરાવી બધા બેસી ગયા રઘુનાથ દાસ સામે મહારાજે હસીને જોયું ને પછી કહ્યું કે રઘુનાથ દાસજી હા ગુરુ રામાનંદ સ્વામી તમારામાં રહ્યા છે આવું રઘુનાથદાસ બધાને કેતો કે આ નીલકંઠ વર્ણીએ ભોળવીને ગુરુ પાસે ગાદી પડાવી લીધી બાકી ગુરુએ તો ગાદી મને જ આપી છે હાચો રાજીપો તો મારી પાસે આમ બધાને કેતો એટલે મહારાજે વાત યાદ કરાવી કે ગુરુદેવ આમ તો તમારામાં જ રહ્યા છે હાચા તો એટલે તમે આ લોકો સમાધિમાં બેઠા છે ને ઉઠાડો અને જો તમે ઉઠાડી ન શકો તો એક કામ કરો ધગધગતા અંગારા મગાવો અને મૂકો તો પણ તમને ખબર પડશે કે સમાધિ સાચી કે ખોટી રઘુનાથદાસ બધે વાત કરતો કા નીલકંઠ તો પાખંડી છે ઢોંગી છે બધાને સમાધિના નામે ધૂતે છે લૂટે આવું કેતો એટલે મહારાજ જવાબ આપ્યો જોયું કેવો સરસ જવાબ દાદા અંગારા મગાવો નાને ચેક કરી લો તમે જાતે જ અને કદાચ હજી એવું ન થાય ત્રીજો ઓપ્શન આપણે ઓપ્શન એક્ઝામ માં ઓપ્શન એ પછી બી પછી સી આપણે શું કહીએ એક વાર બે વાર અને ત્રણ વાર મારે ત્રણ છૂટ આપી પહેલા તો જગાડો તો તમે શ્રેષ્ઠ કેવા જગાડી ન શકો તો જોઈ લો ને માની લો તો હજી મધ્યમ કહેવાવ અને કદાચ આટલું ના થાય તો અમે ચાલો તમે એમ કહો છો આ નીલકંઠ વર્ણણી સહજાનંદ સમયે ઢોંગ કરે છે અને શિષ્યોને સમાધિ કરાવે છે તો તમે તમારા શિષ્યને સમાધિ કરાવો ઢોંગથી કરાવો ચાલો તમે તમારા શિષ્યોને અમારી જેમ ઢોંગ કરાવીને સમાધિ કરાવો આમ મહારાજે ત્રણ ઓપ્શન આપ્યા પણ વાત કરી ત્યારે રઘુનાથ દાસ ઢીલો પડી ગયો અને હાથ જોડીને બોલ્યો મહારાજ મારી જીવન દોરી પણ તમારા હાથમાં મારા હાથમાં ક્યાં છે મારી જીવન દોરી પણ મારા હાથમાં નથી તમે લોકો પાસે ધર્મ પળાવો છો તેટલો ધર્મ રાખવાની શક્તિ મારામાં નથી હું તે કારણથી જ અલગ અલગ રહ્યો છું કેમ કે તમે આટલું બધું મારાથી એટલે છો સ્વામીનું ભજન કરું છું અને સ્વામી મને કોલ આપ્યો છે રામાનંદ સ્વામી મને કોલ આપ્યો છે કે હું તારો મોક્ષ કરીશ અને મને વિશ્વાસ છે સત્પુરુષનો કોલ ક્યારે મિથ્યા થતો નથી કાળ માયા પાપ કર્મ યમદૂત પણ તેનાથી ડરતા રહે છે જુઓ રામાનંદ સ્વામી પાછી આટલી બધીને શ્રદ્ધા હતી સત્પુરુષ કોલ હિ કબહુ ન હોવે નાશ કાલ માયા પાપ કર્મ હિ જમદૂત પાવહી ત્રાસ હું તો આધુનિક જીવ છું અતિ અસમર્થ છું આપ સૌ મુક્ત પુરુષ છો અને અતિશય સમર્થ છો મારા મનમાં કલ્યાણનો ખપ નથી રસાસ્વાદમાં બંધાયેલો છું આપે રસાસ્વાદ દૂર કર્યો છે તેમજ નારી અને ધનને પણ દૂર કરી દીધા છે જે ચાહે છે તેને મળતું નથી અને નથી ચાહતા એને પુષ્કળ મળે છે આ જગતનો આવો અનાદિનો માર્ગ છે રઘુનાથ દાસે કેવી સરસ વાત કરી મહારાજને બોલો કે હું તો રસાસ્વાદ્યો છું અને તમે આ બધું છોડાયું એટલે મને ફાયું નહીં એટલે હું દૂર પડી ગયો એટલે હું દૂર રહું છું અને પાછું એવું છે કે હું દૂર થયો એકલો થયો હવે મને કોઈ પૂછવા નથી આવતું ઘનશ્યામ દાદા અને એ શું કહે છે અનાદિનો માર્ગ એવો છે જે ચાહે છે ને મળતું નથી 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 ચાહતા એને મળે છે ગુરુજીએ ઠાકોરજીની સુવર્ણ તુલા કરતા વડોદરામાં વાત કરી કે શ્રીજી મહારાજ વચનામૃતમાં એમ બોલ્યા અમને સુવર્ણ દીઠું પણ ગમતું નથી ગુરુજીએ બહુ સરસ વાત કરી ભગવાનને સોનું ગમતું નથી એટલા માટે અઢળક સોનું લોકો ભગવાનને આપે છે અને અને આપણને ગમે છે એટલે કોઈ આપતું નથી જે એનાથી એનાથી આગે માગે ભાગે જીવનમાં થોડું ત્યાગતા શીખી જઈએ આપણે જીવનમાં થોડું છોડતા આપણે શીખી જઈએ જીવનમાં થોડું જતું કરતા આપણે શીખી જઈએ આટલું શીખી જઈએ ને તો બહુ જીવનમાં ઘણી મોટી પ્રાપ્તિ થાય હા ક્યાં છોડવું જોઈએ બે ભાઈ ભાઈ ના ઝઘડા હતા આજે કિશનભાઈ ખરા ને આપણા કિશનભાઈ ધર્મજ એ દરરોજ આવે થોડી એક નાની સત્સંગની વાત સાંભળે તો આજે પણ આવ્યા હતા ગઈકાલે પણ આવ્યા હતા તો ગઈકાલે મેં વાત કરતા તો એક નાની વાત આવી જ હતી કે તમે આજે છોડી દો છો ને ભગવાનને ખાતર તો ગમે ત્યાંથી ભગવાન તમને સરભરે કરી દેવાના કરી દેવાને કરી દેવાના ન્યાય કેવળ ભગવાન જ કરી શકે છે આ દુનિયાનો માણસ ક્યારેય પણ કોઈ સાથે ન્યાય કરી શકતો નથી આ બાઇબલની વાત છે બરાબર આ અમારે વાત ચાલતી હતી કિશનભાઈએ પોતાના જીવનની એક વાત કરી કે સ્વામી મારા જીવનમાં એકવાર એવો સમય હતો કે મેં પાંચ જતા કરેલા એવા માણસ સાથે જે માણસ કોઈનો વિશ્વાસ ન કરે કોઈનો નહીં અને સ્વામી ત્યારે મારા માટે પાંચ બહુ મોટી રકમ હતી પણ મને થયું ચાલો ફરગેટ ભૂલી જાઓ ભગવાન તો જોશે ને અને સ્વામી મેં જતું કરેલું સ્વામી મને યાદ છે એને પોતાના જીવનની ઘટના યાદ કહેતા કહેતા એની આંખમાં આંસુ આવી ગયા કે સ્વામી એના બદલામાં ઠાકોરજીઓને કેટલું આપી દીધું કેટલું આપી દીધું કેટલું આપી દીધું આજે મને દેખાય છે ધંધામાં એક માણસે જેની પાસે ધંધો લીધો એને થોડું ચીટિંગ કરી નાખ્યું જેની પાસેથી ધંધો લીધો એને ચીટિંગ કર્યું પણ હવે એની સાથે ઝઘડવા જાય સમય બગાડે પૈસા બગાડે ના કરતા મગજ બગાડે ના કરતા બેટર છે ભગવાનની કંઈક આવી ઈચ્છા એમ માનીને પાર્ટનર સંમત ઓછા હોવા છતાં પણ સ્વીકારી લીધો આફ્રિકાના બે હરિભક્તોને ઝઘડ્યા હતા એક એ બીજા હરિભગતના નવ કરોડ રૂપિયા કેટલા દાદા નાની ફિગર નથી નવ કરોડ રૂપિયા ખોટા પચાવી લીધા દબાવી દીધા બરાબર પણ પેલા હરિભગતની જે સમજણ અમે જોઈ લીધા એના ભાઈ બાપુજી કોઈ સંમત નતા પણ હરિભગત ની એક જ સમજે ઠાકોરજીની એવી ઈચ્છા છે કોઈ ચોર લઈ ગયો હોત આપણે ઝઘડવા જાત કોઈ ચોર લઈ ગયો હોત આપણે ઝઘડવા જાત પેલાને યાદ કરવાનું થશે તો ઠીક ન ગયા જન્મ ઋણી હતો આપણો પણ ઠાકોરજીને આપવું પણ એટલું બધું દાદા પેલો લઈને ગયો તો એનું બધું જતું રહ્યું આટલા લઈ ગયો તો પણ અને આના આટલા ગયા હતા તો પણ અત્યારે ક્યાં પહોંચ્યા છે આને જતું કરવું કહેવાય કોઈક સમય એવો આવે કે આપણે બિઝનેસ માં કે નોકરીમાં કે કોઈ ઘર પરિવારમાં કોઈ સગાવાલામાં કેવી સરસ વાત છે જોયું આ હમણાંની ત્રણ ચાર ઘટનાઓ મેં સાંભળી કિશનભાઈ હમણાં જ વાત કરી ધંધો લીધો ધંધો જેની પાસે લીધો એ માણસે ચીટિંગ કર્યું ખરેખર ખોટું કર્યું હતું અને પાંચ નો ખાચો કાઢ્યો આપી દીધા કઈ નહીં ચાલો હશે ઠાકોરજી કરશે તકલીફ હતી મુસીબત હતી પણ કિશનભાઈ કહેતા હતા સ્વામી ઠાકોરજી એટલું બધું આપ્યું એટલું બધું આપ્યું હું એટલા માટે કહું છું રઘુનાથ દાસ હમજે છે બધું સારું દાદા તમે જોઈને સમજણ સારી છે કે નહીં ગુરુદેવે મને કોલ આપ્યો છે સત્પુરુષનો કોલ મિથ્યા નથી થતો અને હું તો રસાસ્વાદ જોયો છું અને તમે તો રસાસ્વાદ મુકાવો છો એટલે આપણે બહુ જોડે રહી શકીએ નહીં એટલે હું દૂર રહ્યો અને આમ સાચું છે મને કોઈ પૂછવા આવતું નથી અને તમે છોડાવો તો તમે બધા થાળ સોનાના ભરી ભરી મેવા મીઠાઈ લાવે છે અહીંયા તમે આશ્રમની દશા જુઓ જે નથી ચાહતા એને મળે છે અને જે ચાહે છે એને નથી મળતું હમ જે છે બધું દાદા એટલે એકલા સમજવાથી ચાલતું નથી જીવનમાં સમજવું એના કરતાં પણ જીવનમાં ઉતારવું એ વધારે મહત્વનું છે રામાયણમાં રાવણની વાતો વાલ્મિકી રામાયણ અને તુલસીકૃત રામાયણમાં વાંચવા જેવી છે રામ કરતાં પણ ઊંચી વાતો રાવણે કરી છે ધર્મની વાતો શાસ્ત્રની વાતો મર્યાદાની વાતો રાવણ પ્રકાંડ પંડિત હતો જ્ઞાની હતો રામ કરતાં ઊંચી વાતો બધી કરી એને બોલો મહાત્મા ગાંધી સેવન ડેન્જર્સ ઓફ લાઈફ બરાબર સેવન ડેન્જર્સ વર્તન વિનાની વાણી અતિ ખતરનાક છે તમને જ્ઞાન વધારે પડતું થઈ જાય પણ વર્તન જીરો હોય તો એ વાણી તમારું પણ બગાડશે અને બીજા અનેકનું બગાડશે આજે સમાજમાં કરુણતા બધી જગ્યાએ દેખાય છે બધી જગ્યાએ ઘર ઘરમાં પિતા દીકરા પાસે અપેક્ષા બહુ જાજી રાખે છે ટોકટોક કરે છે પણ એનું વર્તન કેવું હોય મહાત્મા ગાંધીએ જે સંશોધન કર્યું છે ને ડેન્જર્સ ઓફ હ્યુમન માણસના છે પણ એ સદ્ગુણની અંદર એટલી મોટી ખામી રહી ગઈ છે જેના કારણે સદગુણ પણ દુર્ગુણ કરતા વધારે નુકસાન કરનારા છે સાત બાબત આપણે એકવાર કથામાં લીધેલી એમાંની એક બાબત છે કઈ બાબત વાણી વર્તન વિનાની હોય તો વાણી પોતાનું અને બીજાનું બગાડે છે રઘુનાથ દાસ આવા છે ત્યારે શ્રીહરિએ તેમને હેદથી કહ્યું રઘુનાથ દાસ તમે સાંભળો તમે તો ઘણો ત્યાગ રાખો તો તમને પણ અતિશય ભોગ મળશે તમે આવી બધી વાતને જાણો જ છો માટે અતિશય ત્યાગી થઈને રહો તો તમને પણ અપાર ભોગ મળી રહેશે આ બધું મંદિર પણ છોડી દો શું આમાં બંધાઈ રહ્યા છો નીલકંઠવાણીએ કહેવા જેવું કહી દીધું પાછું મહારાજે શ્રી હરિ બોલે તબ હેત લાયે રઘુનાથ દાસ તુમ સુનો તાએ તુમ રખો અતિ ત્યાગ હિ જોવો તો અતિ મીલે ભોગ હિ સોવો આમાં શું બંધાઈ રહ્યા છો છોડી દો મંદિર ઘણું મળશે ત્યારે તેણે મુખથી કઈ કહ્યું નહીં કારણ કે બોલવામાં પોતાનો તોલ થઈ જતો હતો કઈ બોલ્યો નહી બોલો તે વખતે બે વૈરાગ્ય આવ્યા તેમાં એક મહંત હતો એ બે જણાએ શ્રેયરી પાસે ગોઠ માગી એટલે હોળીના દિવસે એકાબીજા પાસે જે આપવામાં આવે ભેટ એને ગોઠ કહેવાય હાથ જોડીને પગે લાગ્યો ત્યારે શ્રીયરીએ કહ્યું ભાઈ અમે તો મહેમાન છીએ આ જગ્યાના મહંત આ રઘુનાથ દાસ છે માટે તમે એની પાસે ગોઠ માગો અને ગોઠ માગવા ઉપર તમારો તો અધિકાર છે ત્યારે તેમણે રઘુનાથ દાસ પાસે ગોઠ માગી હાથ જોડ્યા વિનંતી કરી રઘુનાથ દાસે ના પાડી આ બહુ કડવો હતો એની વાણી પણ થોડી કડક હતી ના પાડી પેલા બે બાવા વિફર્યા અમને ના પાડે છે આટલો મોટો આશ્રમ ને મહંત મંદિરે મંદિર લઈને બેઠો છે ના પાડે છે હોળીના દિવસે ના પાડે તે પેલા બે બાવા છે ને તેને પકડીને રોળી નાખ્યો પકડ્યો બેહાલ કરી દીધો શ્રી હરિએ દયાએ કરીને તેને છોડાવ્યો હિરાચંદ આજ્ઞા કરી અને વૈરાગી બાવાને ઘણી ગોઠ અપાવી પણ પેલા વૈરાગીઓ તો રઘુનાથ દાસ કેવો માર્યો તો સાંભળો દાદા ધૂળમાં એવો રોળ્યો કે જીવે ત્યાં સુધી સંભાળે આવો ધૂળ ધૂળ કરી નાખ્યો બંને જણે પકડી ઊંધો ધૂળમાં જ સુવારી દીધો આખો અને શ્રીહરિએ તેમને ઘણી ના પાડી છતાં તેમણે તેને ગારો ગારો કરી મૂક્યો રંગની અપાર ધૂમ મચાવી દીધી જેનો કહીએ પાર ના આવે એટલો રંગ એની ઉપર નાખ્યો ને એટલી ધૂળ એની ઉપર નાખી એટલું નહીં અધૂરામાં પૂરું રઘુનાથ દાસના ઉપર નળિયાનો વરસાદ કર્યો બોલો ઠીકરા પડ્યા એ નાખ્યા પાછા વૈરાગી એવા અડબંગી હતા કે રઘુનાથ દાસ અંગ તોડી નાખ્યું હાડકા હાડકા કરી દીધા દાદા છતાં શ્રીહરીએ તેને મોતથી બચાવી લીધો પોતાનું અમૂલ્ય પીતાંબર હતું તે વૈરાગીને આપ્યું શ્રીહરીની પાસે જે સંતો હતા તેમની રીત વૈરાગીઓ જોઈ તેઓ સમજદાર હતા એટલે પગે લાગ્યા ને બોલ્યા આ બધા હાચા સાધુ છે જયુન દાદા આપણા સત્સંગની એક નાની વાત છે આમ તો સત્ય ઘટના છે એક ગામ એક ગામમાંથી સંતો રોજ નીકળે નદીએ નાવા જાય વહેલી સવારે ત્યાં ભરવાડોની વસ્તી હશે ત્યાંથી સંતો નીકળવાનું એટલે બન્યું એવું કે ભરવાડો કૂતરો રાખતા જે કૂતરો બહુ કરડેવો એવો હતો વાઘ જેવો કૂતરો સંતો રોજ ત્યાંથી નીકળે પણ ભરવાડની એવી આદત કોઈ પણ નવો માણસ આવે એટલે પેલા કહી દે જો આ કૂતરો કરડે છે તમે જાળવીને ચાલજો સંતોને પણ કીધેલું એટલે સંતો તો નીચી નજર ધીમે ધીમે સ્વામિનારાયણ સ્વામિનાયણ કરતા નીકળે દરરોજ નીકળે ચાર પાંચ દિવસ થયા રોજ સંતો નીકળતા એમાં એક ગામમાં બાવાજી આવેલા અને બાવાજી નીકળવા જતા ત્યારે ભરવાડ ઉભારો રો રહો બાપજી ઉભારો ક્યાં જાવ છો આ રસ્તે આ રસ્તે ચાલતા પેલા સાંભળો અહીંયા એક કૂતરો છૂટો મૂકી રાખીએ છીએ ઘણી વાર ઘણાને એવો કરેડો છે છોડ્યા નથી માટે તમે બહુ સાવધાની ચાલજો નકર બીજો રસ્તો છે થોડો લાંબો પણ એ રસ્તે ચાલો અને પેલા વૈરાગ ખીજાણા તારા મનમાં સમજે શું પેલા સ્વામિનારાયણ બાવા રોજ નીકળે છે એ ના પાડતો નથી અને અમને બીજો રસ્તો બતાવે છે પેલો ભરવાડ કે મેં એને વાત કરી છે બાપા જાણ્યા વગર હું કામ મારી પર તૂટી પડો છું એને મેં કહી દીધી છે આ વાત તમને એ કહું છું એ જ વાત કૂતરો કોઈનો હગો થતો નથી અને બાવા ખીજાણા હટ ભરવાડને ને ધક્કો મારી અને તો હાટવા મળ્યા અને કૂતરાનો સ્વભાવ હોય તમને ખબર છે ને માલિક માલિકને તમે જો આંગળી કરી તો પેલા ભરવાડ ધક્કો મારીને બાવા તો આગળ નીકળ્યા અને પેલો કૂતરો પાછળ થયા જે પિંડી ઝાલી દાદા વૈરાગીને ત્યાં ત્યાં ઊંધો પાડી દીધો બીજા વૈરાગી લાકડી લઈને દોડ્યા ત્યારે કૂતરા એ માંડ માંડ છોડ્યા લોચા લોચા માંસના કાઢી નાખ્યા આખા ગામમાં વાત થવા મળી કે કૂતરાને ખબર પડે છે હાચા સાધુ કોણ ને ખોટા કોણ ભરવાડના કૂતરા પણ ઓળખી ગયા કે આને કરડાય નહીં આને તો આ બધી વાતો બહુ સમજવા જેવી છે જીવનમાં ઉતારવા જેવી છે ઘણી વાર આપણી વાણી એવી તોછડી હોય મેં કીધું ને એકની વાણી લાખ લે અને એકની વાણી લાકડી ખાય આ રઘુનાથ વાણી બહુ વિકૃત વાણી હતી આપણા શાસ્ત્રોમાં ઘણી બધી કથાઓ છે સાગરમાં પણ આગળ કથા આવી ગઈ છે એટલે તોછડી ભાષાથી એને જવાબ આપ્યો છે એટલે વૈરાગી વિફરે ને દાદા ના વિફરે પછી એટલે વિફર્યા એટલે એને માર્યો અને કેવો માર્યો તો બચાવો પાછો પોતે પેલા વૈરાગ્યોને ભેટ આપી શાંત કર્યા વૈરાગ્ય ઓળખી ગયા અમે આ સંતોને ઘણી ગાળો દીધી છે તેઓ મુક્તિ કઈ બોલ્યા નથી અંતરદ્રષ્ટિ કરી લીધી છે બધા જ મત સંપ્રદાયને જીતી લીધા છે જોયું આ વૈરાગી ગમે તેમ બોલવા માંડ્યા પણ સંતો નીચું જોઈને મળ્યા પણ પેલો હામે ધોબીએ ધોબીએ થવા જાય શું થાય દાદા જેવો તેમનો દ્રોહ કરે તેના સર્વસ્વનો નાશ થાય આવા સાધુ નિર્મોહી છે વજ્રના પણ વજ્ર છે વજ્ર જેવાને પણ ઓગાળી છે જોયું સાધુનો કેટલો કેટલો મોટો મોટો મહિમા આવું કહીને બધા વૈરાગીઓ ગયા શ્રીહરી હાથી ઉપર બેઠા લોકો જય જયકાર નો ધ્વનિ કરતા હતા આમ શ્રીહરી સવારી સાથે કાંકરિયા સરોવરે પધાર્યા શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના ચતુર્થ પુરમા શ્રી રંગે રમ્યા રઘુનાથ દાસની જગ્યામાં જઈને કાંકરિયા સ્નાન કરવા પધાર્યા એ નામે 105મો તરંગ સમાપ્ત થયો બોલો ઘનશ્યામ મહારાજની જય શ્રીપતિ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવં હરે માધવં કેશવં કામદં કારણં સ્વામિનારાયણં નીલકંઠં વજે